गर्मी आते गुजरात के गांव में सबको जो समस्या है वो पानी की समस्या है। कई गांव में तो पानी भरने के लिए दूर तक जाना पड़ता है। ऐसी समस्या सायला तहसील गांव में भी थी, जहां सब लोगों के घर पे पानी के नल तो थे लेकिन पानी नहीं आता था। पानी लाने के लिए उनको टैंकरों पर आधार रखना था या फिर मिलों दूर भरने जाना पड़ता था। इस समस्या को देखते हुए मैंने एक वीडियो बनाया था। तुम्हारा घरे कितना दिवस से पानी ना आवतो? बे हरे थी पानी नथी आतो ओबलन छे અમારે। અમારે મજૂરી કામ કરવા જાવ કે પાણી નું કરવું? અમારે કપડા ધોવા લુગડા નાવું ધોવું પાણી વિના અમારે શું ધંધો કરવો? ફરિયાદ તો કેટલી કરી પણ આપતા જ નથી પાણી। તો તમે પાણી વગર શું કરો? વ્યસાતું ના થાય ટાંકા ના ખાવી માથે ઉપાડી લાવી હી ફૂલવાડી કુવેથી પાણી વેવીને। और उसके बाद मैंने सरपंच से बात की कि यहाँ पर सतवारा विस्तार में पानी नहीं आ रहा है तो उसके बारे में आप क्या कर सकते हैं। तो उन्होंने बोला कि वहाँ पर पानी आता ही है। फिर मैंने उनको वीडियो दिखाया। फिर सरपंच और पानी देने वाले व्यक्ति दोनों खुद वो विस्तार में आए और चार पांच घरों में जाकर देखा कि सही में यहाँ पर पानी नहीं आ रहा। और तब उन्होंने बोला कि अब से यहाँ पर पानी आ जाएगा। ત્યાં રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લઈ અમારા કર્મચારી જોડે સમયસર પાણી મળી રહે તથા નિયમિત પાણી મળી રહે તે માટે એમને જરૂરી સૂચના આપીએ। આની જાણ તમને કેવી રીતે આ સમસ્યાની જાણ નીરુબેન રાઠોડ દ્વારા મને થઈ હતી। નીરુબેન પહેલાં અમારા ઘરે આવ્યા 8 મહિને આંટો માર્યો કે પાણી અમને આવતું નથી, એ તપાસમાં નીકળ્યા એટલે પછી સરપંચને વાત કરી એમને કે આવડા લોકોને પાણી નથી આવતું તેને હાલો ઇન્કા ચેક કરવા। પછી સરપંચને લઈને આવ્યા એટલે અજખેડના વારે મોટર મૂકી એટલે આવ્યું। આ પાણી કેવી રીતે આવ્યું કઈ ખબર? આ પાણી તો આવ્યું છે, આ નીરુબેન આયકણે આવ્યા ને અમારે ઘરે બધું ચેક કરાવ્યું પાકું કરાવ્યું પછી આવ્યું। મેં ઓર મેરે સમુદાય કે પ્રયાસો સે યે સફળતા મિલી હે જિસસે મુજે ઓર ભી દૂસરે સમસ્યાઓ કો જાનને કા ઓર ઉસમે બદલાવ લાને કો પ્રેરિત કરેગા। મેં હું નીરુ રાઠોડ ઇન્ડિયા અનહર્ડ સે।